અંકલેશ્વર તાલુકાના જૂના બોર ભાટાપેડ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થી નિશા વસાવાએ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ચક્ર ફેંક સ્પર્ધામાં સેમિફાઇનલમાં વિજેતા થઈ છે. રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રતિવર્ષ ખેલ મહાકુંભ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાની 5 તેમજ કુલ 13 વિદ્યાર્થિનીઓએ વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ પ્રોત્સાહક દેખાવ કર્યો હતો. તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ રમતોત્સવમાં અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા વસાવાએ ચક્ર ફેક સ્પર્ધામાં સેમિફાઇનલ સુધી પહોંચીને ઉજ્જવળ દેખાવ કર્યો હતો. તેણી છેલ્લા 3 વર્ષથી સતત એથ્લેટિક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા બનતી આવી છે. જો યોગ્ય કોચિંગ અને માર્ગદર્શન મળે તો સરકારી પ્રાથમિક શાળાઓની આવી રમતવીર વિદ્યાર્થિનીઓ રાજ્ય કક્ષાએ વિજેતા બની શકે તેવી પ્રતિભા દર્શાવી શકે છે. તેણીના માર્ગદર્શક શિક્ષિકા હેતલ પટેલે જણાવ્યું હતું કે શાળા કક્ષાએ અમે અમારી આવડત પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ એટલે કે તૈયારીઓ કરાવતા હોઈએ છીએ, પરંતુ જો યોગ્ય કોચિંગ ઉપલબ્ધ થાય તો ગ્રામ્ય વિસ્તારની આ બાળિકાઓ વધુ સારો દેખાવ કરી શકે તેમ છે. આમ વિદ્યાર્થીનીઓને મંચ તો મળી રહ્યો છે, પરંતુ મંચ માટે જે તૈયારી જોઈએ તેનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળતો હોવાનું તેઓ ઉમેરે છે. મારું નામ નિશાબેન નલાભાઈ વસાવા છે. હું ધોરણ 8માં ભણતી હતી. મારી શાળાનું નામ પ્રાથમિક શાળા જૂનાબોર ભાઠા બેટ છે. હું રાજ્ય કક્ષા પર ગઈ હતી. 3 વર્ષથી હું જિલ્લા કક્ષાએ પહોંચી હતી. હવે રાજ્ય પર પહોંચી હતી. રાજ્ય પર હું ફાઇનલમાં હારી ગઈ હતી ચક્ર ફેંકમાં. હવે શું કરશો? હવે હું આવતા વર્ષે પાસી ફોર્મ ભરીશ ને હજાર મહેનત કરીશ, પ્રેક્ટિસ બી વધારે કરીશ, ત્યાં આગળ રાજ્ય પર હું જામ પાસી. મારું નામ હેતલબેન દયાભાઈ પટેલ છે. પ્રાથમિક શાળા જૂના બોરભાઠા બેટ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. અમારી શાળામાંથી બાળકોને ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષા સુધી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. 3 વર્ષથી અમારી આ દીકરી છે એ જિલ્લા કક્ષા સુધી જતી હતી, પણ આ વર્ષે એનો જિલ્લામાં 2nd નંબર આવ્યો હતો અને રાજ્ય કક્ષાએ નડિયાદ મુકામે અમે 28 અને 29 એને લઈને ગયા હતા. દીકરીએ સરસ પ્રદર્શન કર્યું, પરંતુ સેમિફાઇનલમાં એ હારી ગઈ છે. પરંતુ હવે અમે એવી પ્રેક્ટિસ કરીશું, એવી તૈયારી કરાવીશું કે એ આગળ જઈ અને રાજ્ય કક્ષા પર ભરૂચ જિલ્લાનું અને ગામનું તેમજ શાળાનું નામ રોશન કરે. કેટલા વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લામાંથી સિલેક્ટ થયા હતા અને આ લોકો માટે કોચિંગ માટે કેવી વ્યવસ્થા હોય છે સરકારી પાસે? સરકારી શાળાની લગભગ 5 થી વધારે બાળાઓ આ વખતે રાજ્ય કક્ષા પર હતી. અને એમ જનરલ જુઓ તો સરકારી શાળાની અંદર સ્પેશિયલ કોચ હોતા નથી. અમે જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવીએ છીએ એટલે કોચની જે વ્યવસ્થા, એ લોકોને સરસ વ્યવસ્થિત માર્ગદર્શન મળે ને તો બાળકો હજુ વધારે સરસ રીતે આગળ પ્રદર્શન કરી શકે.